સુરેન્દ્રનગરના બજાણામાં પ્રેમ લગ્નનું મન રાખી પત્નીની નજર સામે પતિની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે આજથી બાર વર્ષ અગાઉ પ્રેમ પ્રકરણ બાદ ભાગીને લગ્ન કરવાની ઘટના બાદ ત્રણ માસ અગાઉ બજાણાના યુવાનના પિતાને મોતને ઘાટ ઉતાર્યાનો બનાવ બન્યો છે જેનું મનુ દુઃખ રાખીને શનિવારે બાઇક પર જઈ રહેલા શખ્સનું રેલવે ફાટક પાસે ધાર્યા અને સહિતના સાધનો વડે ઘાતકી હત્યા કરાતા ખળભળાટ મચ્યું છે બજાણા ગામના ઇકબાલ ખાન રહેમત ખાન મલેકે છાબલી ગામના ભીખુશા ચાંદશાહ ફકીર ની દીકરી જાહેદાબેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જેના લીધે બંને પરિવારો વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા જેમાં આજથી ત્રણેક માસ અગાઉ ઇકબાલ ખાન મલેક પોતાના પિતા રહેમત ખાન રાસાજી મલિક સાથે બજાણા દૂધની ડેરી પાસે આવેલી હોટલમાં ઊભા હતા ત્યારે કામલપુર ગામના હનીફ ખાન હબીબ ખાન મલિક સહિતના ચાર થી પાંચ જેટલા શખ્સોએ છરી સહિતના સાધનો વડે હુમલો કરી રહેમત ખાન રાસાજી મલેક ને મોતને ઘાટ ઉતારી દીધા હતા આ હત્યાના બનાવમાં હનીફ ખાન હબીબ ખાન મલેક હાલ જેલમાં છે ત્યારે હનીફ ખાન મલેકના પિતા હબીબ ખાન સાહેબ ખાન મલેક અને એમના પત્ની સામબાઈ બાઈક લઈને કામલપુર જઈ રહ્યા હતા ત્યારે બજાણા રેલવે ફાટક પાસે અગાઉથી પ્લાન બનાવીને ઉભેલા ચાર થી પાંચ શખ્સોએ ધારિયા અને ધોકા વડે પત્ની ઘાયલ થયા હતા આરોપી દ્વારા હત્યાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો પોલીસે તપાસ શરૂ કરી છે દંપતી પર તૂટી પડ્યા હતા બંનેને ગંભીર હાલતમાં સારવાર અર્થે પાટડી સરકારી દવાખાને લઈ જવાતા હબીબ ખાન સાહેબ ખાન મલેક સારવાર દરમિયાન કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે અને ઘાયલ શ્યામભાઈ અમદાવાદ રિફર કરાયા હતા આ ઘટનાની જાણ થતા ડીવાયએસપી મનોજ શર્મા બજાણા પીએસઆઈ વીબી કલોત્રા મનીષભાઈ અગારા સહિતના પોલીસ સ્ટાફે પાટડી સરકારી દવાખાને દોડી જઈ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી અને આરોપીઓને જબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે ધર્મેશ રબારી જીટીવી ન્યૂઝ ધાંગધ્રા